नमस्कार दर्शक मित्रों, हूँ छु वैशाली पुबारू अने आप जोई रह्या छो दीव मिरर न्यूज़। तो करिए एक नजर आजना मुख्य समाचार पर। रिपोर्टर अर्जुन वाड़ा साथे सूत्रापाड़ा गीर सोमनाथ थी। गीर सोमनाथ ना सूत्रापाड़ा तालुका ना त्रण गामना खेडूतोने चोड़ीनू बियारण डुप्लिकेट पकड़ावी दीधुं। आ दृश्य आप जोई रह्या छो गीरना सूत्रापाड़ा तालुकाना बावड़ अने बावड़ी गामना। अहीं त्रण गामना अनेक खेडूतोए खानगी एग्रो पासेथी उम्या कंपनीनू चोड़ीनू बियारण लई पाकनुं वावेतर कर्युं हतुं, परंतु आ पाकमां चोड़ी आવવાને બદલે વહેલ આવી છે। એટલું જ નહીં, જેટલા પણ પાકમાં ચોડી આવી છે તેમાં દાણો ન હોવાનો અહીંના ખેડૂતોનો આરોપ છે। ખેડૂતોનું કહેવું છે કે ઉમિયા સેટ્સ નામની કંપનીનું ડુપ્લિકેટ બિયારણ અમને પકડાવી દીધું છે, જેથી આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે। સૂત્રાપાડામાં મહાવળેશ્વર ખાનગી એગ્રો પરથી ખેડૂતોએ બિયારણ ખરીદ્યું હતું, જેથી અમે એગ્રો સંચાલકનો કોન્ટેક કર્યો। એગ્રો સંચાલકે વાત સ્વીકારી કે તેમને ત્રણ ગામના ખેડૂતોને ઉમિયા કંપનીનું બિયારણ વેચ્યું અને ખેડૂતોને નુકસાન થયું। એગ્રો સંચાલકે આ સમગ્ર મામલે કૃષિ અધિકારીને ફરિયાદ પણ કરી છે। એટલું જ નહીં, ઉમિયા કંપનીને આ સમગ્ર મામલે રજૂઆત પણ કરી છે। એગ્રો સંચાલકનું કહેવું છે કે કંપનીના અધિકારીઓએ ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી, પરંતુ તે લોકોના બિયારણમાં કોઈ પ્રોબ્લેમ ન હોવાનું કહી હાથ ખંખેરી લીધા છે। વારંવાર ખેતીના બિયારણમાં કંપનીઓ દ્વારા ડુપ્લિકેટ બિયારણો ખેડૂતોને પકડાવી દેવાની ફરિયાદો ઉઠી થઈ છે, ત્યારે સરકારે આવી કંપનીઓને બ્લેકલિસ્ટ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરે તેવી હાલ માંગ ઉઠી છે। રિપોર્ટર અર્જુન વાડા સૂત્રાપાડા ગીર સોમનાથ, આપ જોતા રહો દીવ મિરર ન્યૂઝ। મારું નામ કાચેલા વીરાભાઈ રામાભાઈ બાવાની વાવ સૂત્રાપાડા। હા બાપા, હું વાયુ નું હા બાપા, આમાં અમે ઉનાળું સોળી વાવેલ છે, તો એ સોળીનું બિયારણ અમે ઉમિયા કંપનીનું લીધું એગ્રોમાંથી, તો એ બિયારણ સોળી ન નીકળીને બધી સોળા જેવું છે ને વહેલા થઈ ગયા। અમે યોગ્ય સારવાર કીધી એની, છતાં બિયારણ જ નબળું નીકળ્યું, તો એગ્રોવાળાને રજૂઆત કીધી। પહેલાં એગ્રોવાળા જોઈ ગયા, પછી કંપનીવાળાને કીધું, તો કંપનીવાળા જોઈ ગયા, તો એ કે હવે આ અમે જવાબ આપ્યું, તો એ પછી એ લોકોએ મોબાઈલ ન ઉપાડ્યો અને અમે ઘણી વખત એને રજૂઆત કીધી, પછી મોબાઈલ જ નથી ઉપાડતા, તો આને અમને પૂરેપૂરી વળતર મળે એ પ્રમાણે સરકારને વિનંતી કરીએ છે। અમે 5 વીઘા ચોળી ઉમિયા કંપનીની સર્ટિફાઈડ પૂછા ફાલ્ગુની વાયલ છે, એમાં વેલે સડી ગઈ, જરાય ઉત્પાદન છે 0-0 છે, ને અમારે અત્યારે ખેતર ખાલી કરવું હોય તોય ઓલું છે અત્યારે પ્રોબ્લેમ। અચ્છા, ક્યાંની કંપની છે, તમારી માંગ શું છે, આખી વાત કરો। મારે કંપનીનું નામ છે ઉમિયા છે, હિંમતનગરની કંપની છે, ને અમારે ઉત્પાદનમાં એને 20-25 મણ ઉતારો આવે વીઘે, તો અમારે 5 વીઘાનું છે ઉત્પાદન, 0-0 છે અત્યારે, ઘાસચારામાં અમારે આપી દેવાનું છે। એગ્રોવાળા ભાઈને વાત કરે, એગ્રોવાળા ભાઈ કે જો આવશે, જો આવ્યા હતા તો એ 8-10 દિવસ થયા, એને કોઈ જવાબ આપ્યો નથી, ફોન ઉપાડતા નથી, ને ખેતીવાડી સાહેબ અધિકારીને અમે રજૂઆત કરી લેખિતમાં, એ કે અમે તમને ટીમને મોકલશું, જોઈ જશું, પછી થાય ને એ કંપનીવાળા એમ કરતા હતા કે સરકાર માણસ માણા આવે એ જોઈ જાય, પછી અમારું પ્લોટિંગ નક્કી થાય, તો આ વેલાવારી આવી ગઈ, આમાં કંઈ ઉત્પાદન નથી, અમારે ખેતર ખાલી કરવા શું કરવું, તો ના માટે માંગ શું છે, અમારી માંગ અમને પૂરું વળતર જોઈએ, અમારી માંગ બીજી કંઈ નથી। કે મેં ઉમિયા ક્રોપ સાયન્સનું સર્ટિફાઈડ સ્ટેજનું બિયારણ રવિ એગ્રો વેરાવળથી ખરીદેલ હતું, ને આ બિયારણ મેં પાછું ખેડૂત ભાઈઓને બધાને આપેલ છે। આ સર્ટિફાઈડ સ્ટેજનું હોવા છતાં પણ આમાં હજી પૂસા ફાલ્ગુની જાતનું બિયારણ હતું, પણ તે પૂસા ફાલ્ગુની બિયારણ ન નીકળ્યું ને છોડો નીકળ્યો, એને લીધે ખેડૂને 100% નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। હું ખેડૂતો સાથે છે, મેં જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ અરજી કરેલ છે, એ લોકોની વૈજ્ઞાનિકોની ટીમ અમારે ત્યાં ખરાઈ કરવા 1-2 દિવસમાં આવવાની છે સાહેબ। કંપનીને અમે જાણ કરી છે, કંપનીએ તેના FA એટલે ફિલ્ડ ઓફિસરોને અહીં મોકલ્યા હતા, ત્યારે એના ફિલ્ડ ઓફિસરોએ કીધેલું હતું કે આ અમારા બિયારણમાં ફોલ્ટ છે, પરંતુ અહીંથી નીકળી ગયા ને ત્યાં પૂગ્યા પછી તે લોકોએ કોઈ જવાબ નથી, અમારા કોઈ ફોન રિસીવ નથી કરતા ને અમને કોઈ જવાબ નથી આપતા કે અમારા બિયારણમાં કોઈ ફોલ્ટ નથી, એવું એ કહે છે। અંદાજિત 60 કે 70 વીઘામાં વાવેતર હશે છે। શું પ્રોબ્લેમ, ફાલ નહીં આવ્યું? પૂસા ફાલ્ગુની જાત એવી છે કે ઉનાળું માટે પસંદ કરવામાં આવે,
परंतु 60 કે 70 દિવસમાં એમાં ફ્લાવરિંગ થઈ અને ટૂંકમાં પાક ઘાયગા આવી જતો હોય છે, પરંતુ આમાં આ બિયારણમાં એવો પ્રોબ્લેમ છે કે 70 દિવસે એમાં કંઈ નથી થયું ને 3-3, 4-4 ફૂટના વેલા થઈ ગયેલ છે. ને ખેડૂત મિત્રોને આ વેલા અથવા આ પાકને ખેતરમાંથી કાઢવો પણ મુશ્કેલ છે. મારી સરકારને વિનંતી છે કે આવા એગ્રોવાળા ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે અને